एक बार भोलियोनाथ कैलाश पर्वती मालिक में बैठेला अनिवक्त ब्रह्मा विष्णु बे आया भोलियानाथ से आदर आपो अनिवक्त ब्रह्मा जी ने विष्णु कहवा मीडा के हे भोलियानाथ हे कैलाश के निवासी हे शंभु शिव जी आपने हमारा नमस्कार हो जो अनिवक्त भोलियानाथ से कीजो के ब्रह्मा जी विष्णु जी अहिया आवानो कोई कारण अनि वक्ते भगवान विष्णु बोला हे भोलानाथ तमने तमारा भक्तो बहु वाला छे अति प्रिय छे एटले तो तमे भक्तो जे मागे तरत आपी दियो छो कोई जातनो विचार करता नथी जे मागे शुभ वचन एने तमे आपी दियो छो वरदान आपो छो आप एक लोटा गंगा जले एक बिली पत्र नु पान चढ़ावे तो तमे एने मागो ही आपी दियो छो પણ ભોળાનાથ આમ કરવાથી થોડોક વિક્ષેપ થયો છે કારણ કે પૃથ્વી લોકના માણસો વ્રત ઉપવાસ ધ્યાન ધારણ કે યજ્ઞ બંધ કરી દીધા છે પૃથ્વી લોકનું સંચાલન કરવામાં બહુ તકલીફ થાય છે વિકટતા ઉભી થઈ છે આપ જે અસુરને મન માગ્યા વચન આપી દો છો વરદાન આપી દો છો એ અસુરો એક તરફ યુદ્ધ માંડે છે ને આપણી સામે જ યુદ્ધ માંડે છે શું કરવું ભોળાનાથ કઈ સમજાતું નથી અને એ વખતે ભોળાનાથ કહેવા મીડા મને તો સુજે કરું મને એવું લાગે તો હું વચન આપી દઉં છું દેવાય જાય છે ન દેવું હોય તો દેવાય જાય છે કારણ કે મારું નામ ભોળો છે અને તમે જો એવું કહેતા હોય કામ કરો હું અહીંથી બીજે ચાલ્યો જાઉં એમ કરીને ભોળાનાથ અદ્રશ્ય થઈ ગયા અદ્રશ્ય થયા એટલો નહીં રેવતાચલ પર્વતમાં લિંગ સ્વરૂપે પ્રગટ થયા આ તરફ કૈલાશ પર્વત ઉપર મા પાર્વતી શિવ વિના પોતે કેમ રહી શકે સંકટ ઉભો થયો એટલે બ્રહ્મા વિષ્ણુ સહિત 33 કરોડ દેવતાઓ ભગવાન શિવને ગોતવા નીકળ્યા શિવ 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 ભોળાનાથ શિવ શિવ કરતા 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 શિવને ગોતતા 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 ઠેઠ દેવ રેવતા ચલ પર્વત ઉપર આવે છે શિવને સ્તુતિ કરે છે હર ભોલે હર ભોલે હર ભોલે હર ભોલે હર ભોલે નાદ ચાલુ કરે શિવ અતિ પ્રસન્ન થાય છે ભોળાનાથ મહાદેવ ભોળાનાથ તાગટીય થાય છે ભોળ્યોનાથ જાગે છે પણ ક્યાં આ ગઢ ગિરનારની મલકોર ગેબી અવાજ થાય હર હર મહાદેવના નાદ થાય જય ગિરનારી મહારાજ જય ગિરનારી મહારાજ અને ઈ ગિરનારની ગોદમાં આવી જે કોઈ આર્તનાદ કરે કારણ કે આ તો ભોળ્યોનાથ છે ગેબી અવાજ કરો ગેબી નાદ કરો આર્તનાદ કરો હર ભોળ્યો નાદ જગાવો અને તો ભોળ્યોનાથ પ્રોઠી વાળી હામાં બેસી જાયો એટલે તો અહીંયા જુગો જુગતી સંતો ગિરનારી મહારાજ જય ગિરનારી ના નાદ કરે છે આજે તમારે ભવનાથના મેળામાં જાઓ એક જ શબ્દ સાંભળવા મળે પછી તમે લીલી પ્રક્રમામાં જાઓ કે પછી ભોળ્યાનાથના શિવરાત્રીના મેળામાં જાઓ ચારે બાજુ રામ સાગરનો રણકાર હોય મંજીરાનો ઝણકાર હોય અને ચારે બાજુ લીલા ભજનની આરુડા ગવાતા હોય અલખનો નાદ થતો હોય જય ગિરનારી જય ગિરનારી જે કોઈ આવે એને રોટલા મીઠા પ્રસાદ જમાડતા હોય બાવડા ખેંચી ખેંચી માણસોને બિહાડી બિહાડી મારા બાપલા હરિહર કર્યા વગર આગળ જવાય નહીં હરિહર કર્યા વગર ટુકડો ખાધા વગર જવાય નહીં અને જ્યાં ટુકડો હશે ત્યાં જ મારો નાથ ભોળ્યો ઢુકડો છે એટલે તો હરિહરની આકલું હારે રૂડા ભજનો સંભળાય છે કોઈને ખેતર વાડ્યું કોઈને ગમ ગરાટ કોઈને કોઈને ખેતર વાડ્યું અને કોઈને ગામ ગરાસ આકાશી રોજી ઉતરે એ જ મારો નકળંગ દેવીદાસ ઓહો કોઢિયા જણે હાજા કર્યા એ અમર દેવીદાસ હા હા દેવીદાસ બાપુ એ અમરમાં સત દેવીદાસ બોલો તો સામે જવાબ મળે અમર દેવીદાસ એ અલખનો આરાત ભવનાથની તળેટીમાં જોવા મળે હો જ્યાં લીલીન ધજાઉ ફરકે છે જ્યાં હિંદવા પીરનો ઢોલિયો છે જ્યાં ગીડા પીરના બહેણા છે સત્તાધાર ખુરટની માલકો છે મઢડાની માલકો મઢડા ગામે મા હોનલબાના બહેણા મોણિયાની માલકો નાગબાઈના બહેણા આહ આખા એ હોરટમાં જ્યાં જાઓ ત્યાં
મિત્રો, આ તો હોરટની ધરતીના વખાણ એટલા માટે થાય છે કે ગરવા ગિરનારની ગોદમાં આજે હજારો માણસો ઉમટા છે. પરિક્રમા હોય કે પછી ભવનાથનો શિવરાત્રિનો મેળો હોય, જ્યાં હરિહરિની હાકલું પડતી હોય, રૂડા ભજનિયા ગવાતા હોય, એ ભવનાથનો મેળો. અને જૂનાગઢની ગિરનારની ગોદમાં એક એક જગ્યાઓ જેના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. એમાં એ ભવનાથ મંદિરની બાજુમાં મૃગીકુંડ છે. મૃગીકુંડનો મહિમા અદભુત છે. મૃગીકુંડમાં સ્નાન કરવાથી અનેક તીર્થનું ફળ મળે છે. કારણ કે મૃગીકુંડની પણ એક કથા છે. એક સમયે રાજા ભોજ દરબારે ભરીને બેઠા હતા. એમાં એક શિકારીએ આવીને કીધું કે મહારાજ, મૃગોના ટોળમાં એક મૃગલી ફરે છે અને મૃગલી અદભુત છે. જેનું મોઢું મૃગનું છે અને શરીર સ્ત્રીનું છે. રાજા ભોજને એ મૃગલી જોવાની ઈચ્છા થઈ. અહો, અદભુત મૃગલી મારે જોવી પડશે. જેનું શરીર સ્ત્રીનું છે અને મોઢું મૃગનું. રાજાએ એકદમ વનમાં ગયા. મૃગના ટોળામાં આનંદ કિલોલ કરી હતી એક મૃગલી. અનેક મૃગની વચ્ચે એક મૃગલી કિલોલ કરતી હતી. રાજા ભોજે ઝાડ બિછાવી મૃગલીને પકડી અને રાજા ભોજે મૃગલીને હામે ઊભી રાખી અને પૂછ્યું, આવું શરીર કેવી રીતે? આનું કોઈ કારણ? કારણ કે શરીર સ્ત્રીનું છે, મોઢું મૃગનું છે. ત્યારે મૃગલીને વાચા ફૂટી અને મૃગલી બોલી, રાજા, મને દેહ સ્ત્રીનો અને મુખ મૃગલીનું મળ્યું. એની પાછળ એક ઋષિનો શ્રાપ છે. અને મૃગલી બોલી, હે રાજન, હું તમારી પત્ની છું, તમારી પાછળ સતી થઈ છું, સાત સાત જન્મથી ફરું છું. રાજન, મેં ટેક લીધી કે મને જો પતિ મળે તો આપ જ મળો. અને ત્યારે રાજા ભોજે કીધું કે આ સ્વરૂપનું કોઈ નિવારણ થઈ શકે? નિવખતે મૃગલી બોલી, કંઈથી 100 ગાંવ દૂર એક વાંસનું વન છે. વાંસ ઉપર એક મોટી ખોપડી ટીંગાડી છે. ખોપડી લાવી રેવતાચલ પર્વત ઉપર જો સોનરૂપ નદીમાં પધરાવણ તો મને પૂર્ણ સ્ત્રીનું રૂપ મળે. આ સાંભળીને રાજા ભોજે એ ઘોડે સ્વારથી વાંસના વનમાં ગયા. ખોપડી લઈ આવ્યા. ખોપડી લાવી રેવતાચલ પર્વતમાં વહેતી સોનરખ નદીની મલકડું પધરાવી તરત મૃગ સ્ત્રી બની ગઈ. પોતાનું અસલ સ્વરૂપ પ્રાપ્ત થયું. રાજા ભોજારે વિવાહ કરી અને પછી ઘરે ગઈ. આ મૃગકુંડનો ઘણો મોટો ઇતિહાસ છે. કારણ કે આ મૃગીકુંડમાં શિવરાત્રિના મેળામાં કે પરિક્રમામાં જે માણસો આવે એમાં સ્નાન કરે તો એ પાવન બની જાય, પવિત્ર બની જાય છે. આજે લાખો માણસો સ્નાન કરે છે. મૃગીકુંડમાં સ્નાન કરતા અનેક પાપનો નાશ થાય છે. પૂર્ણ પવિત્ર બને છે મનુષ્ય. તેના ઘરેલા કાર્યો સિદ્ધ થાય છે. એ આ છે મૃગીકુંડનો મહિમા. ભણજો ને મૃગી કુંડ નો મહિમા મોટો જ રે. મૃગી કુંડ નો મહિમા મોટો, નાતા મનુષ્ય પાવન થવાય. પણ ગઢ ગિરનાર ની અમર ગાથા એ આજ દેશ રે પરદેશ માં ગવાય. ગિરનાર ની તળેટીમાં સ્વર્ણરેખા નામની નદી છે અને આ નદીનું જળ દામોકુંડમાં વાળવામાં આવ્યું છે. કહેવાય છે કે દામોકુંડ બ્રહ્માજી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. જે જગ્યાએ પિતામાં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હતો ને એ જ દામોકુંડ. અને ઉપરવાસમાં એક મોટું શ્મશાન છે. દૂર દૂરથી લોકો અહીંયા અસ્થિ વિસર્જન કરે છે. અસ્થિ જળમાં પડતા જ ઓગળી જાય છે. અને દામોકુંડમાં રાધા દામોદરનું મંદિર છે. આ કુંડમાં સ્નાન કરવાનો બહુ મોટો મહિમા છે. આ દામોકુંડમાં નરસિંહ મહેતા રોજ સ્નાન કરવા આવતા અને દામોકુંડના કાંઠે બેસી રૂડા ભજનિયા ગાતા હો. અને આ દામોકુંડમાં સ્નાન કરવાથી ભવનાથને ભજવાથી માણસના ત્રિવિધિના તાપ મટી જાય છે. 9 ગ્રહના નડતર મટી જાય. એ આ ભોળિયા નાથના, આ ભવનાથના, આ ગીરના દર્શન કરતા બેડો પાર થઈ જાય. અરે, નરસિંહ મહેતાના આજે ઘરે ઘરે ભજનો સંભળાય. કારણ કે એ નરસિંહ મહેતા, વૈષ્ણવ તેને કહીએ જો પીઢ પરાઈ જાણે, પૂજ્ય ગાંધી બાપુ. અને ગાંધી બાપુએ આ ભજનને લક્ષમાં રાખ્યો કે વૈષ્ણવ ભજન તો તેને કહીએ જો પીઢ પરાઈ જાણે. અને વાત હાજી વૈષ્ણવ ને વાલા
શ્રીનાથજી હરિ કૃષ્ણ વાળા જને અને એ નરસિંહ મહેતા સવારમાં રોજી માગતા. હે જીવાલા અખંડ રોજી હરિનાથમા દેવારે વાળો રે નથી એદો આમળો ને ભગવાન નથી રે ભિખારી એ જીવાલા અખંડો રોજી હરિનાથમા ઊંચી મેળી મારા સંતની એ નરસિંહ મહેતા ભજન ગાતા ભગવાન હમે પ્રોઠી વાળે બેસી જતા હો. આ તો ભવે હરનો મેળો, ભવનાથનો મેળો, લીલી પ્રક્રમાનો મેળો, મારા ભોળિયા નાથનો મેળો, આ તો કૈલાસ કહેવાય. અને ભોળાના સાનિધ્યમાં જે હર હર નો નાદ કરે, હર ભોલે હર ભોલે હર ભોલે હર ભોલે હર ભોલે આર્ત નાદ કરે ને, તે ભોળ્યો નાથ એના તમામ કામ પૂરા કરે હો. દામો પૂર્ણ માસ નાદ કરતા હો, દરરોજ વેલા જાગી હાથમાં માળા હોય એને એ નરસિંહ મહેતા દામો કુંડ માં સ્નાન કરી પછી જ ભોજન લેતા. આહા, એ દામોકુંડ નું જળ કેટલું પવિત્ર હશે, વાતે હાથી છે. નરસિંહ મહેતા ના આંગણે ભગવાને કુંવરબાઈ નું મામેરું પૂર્યું. આહા, સામળ સાનો વિવાહ ભગવાને કરાવેલો. ભગવાને જેના આંગણે હાજરી આપી, ભગવાને દીકરીના લગ્ન કરાવ્યા, અરે નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ ભગવાને કર્યું, એ દામોકુંડના જળનો કેટલો પ્રતાપ છે. આહા, આપણે ગઢગીરનાની પરિક્રમા કરીએ ને ત્યારે ઝીણા બાવાની કઈ મઢી આવે, આ મઢીનો મહિમા અનોખો છે. એક દિવસ મહાશિવરાત્રિની રાત રાતે ઝીણા બાવાની મઢીએ અનેક દેવાંગી આત્માઓનો મેળો જામ્યો હોય, સાધુડા રૂડા ભજન ગાતા હોય અને અલખનો આરાધ ઝીણા બાવાની મઢીએ થતો હોય. ઝીણા બાવાની મઢીએ રૂડો અલખનો આરાધ થતો હોય અને એક દેવાંગી આત્માઓનો મેળો જામ્યો હોય, એમાં ભગવાન ગુરુ દત્તાત્રેયના શિષ્યો પણ હોય. એક દી દત્તાત્રેય ભગવાનના શિષ્ય એમની સામે બેઠેલા ઝીણા બાવાની સામે. ઝીણા બાવાને કીધું, હે ઝીણા બાવા, આપણું નામ ઝીણા બાવા છે, એના કરતા જાડા બાવા કેવું લાગે? ત્યાં ઝીણા બાવાએ કીધું, ભાઈ હું ખરેખર ઝીણો છું. ત્યારે શિષ્યે કીધું, આપ જાડા છો ઝીણા બાવા કે નહીં? હું બહુ ઝીણો છું. તો કે બતાવો કેવી રીતે? અને ઝીણા બાવાએ એક ચુંગી લીધી, એક ચલમ લીધી, ચલમમાંથી હોહરે આખી આખા નીકળી ગયા. ત્યારે બધાએ શિષ્ય કહેવા માંડ્યા, ઝીણા બાવાને જય હો, ઝીણા બાવાને જય હો, ઝીણા બાવાને જય હો. જગતમાં જે ઝીણા થઈ શકે ને એ મહાન હસ્તી થઈ શકે. મિત્રો, આજે ઝીણા બાવાની મઢીએ જઈને તમે કોઈ પણ જાતની માનતા લ્યો, હે ઝીણા બાવા અમારા ધાર્યા કામ કરજો, તો ઝીણા બાવા તમારા ધાર્યા કામ કરે. એ ઝીણા બાવાની મઢી જગતની માલકોર આજે ગરવા ગિરનારમાં હાજરા હાજર છે. અરે ઝીણા બાવા એમ કહે છે કે આ તલટીમાં જે માણસો પરિક્રમા કરવા આવે એની પરિક્રમા સુખ શાંતિથી પૂરી થાય છે. અરે ઝીણા બાવાની મઢીએ જે કોઈ નમસ્કાર કરીને પ્રણામ કરીને નીકળે એને કોઈ જાતનું નુકસાન નથી થતું, જંગલી જાનવર રિઝાડતા નથી, એમના તમામ મનોરથ સિદ્ધ થાય છે, પૂરા થાય છે. કેવી ઉદારતા, કેવી પરોપકારી આત્મા, કેવી એમની ભાવના. હા હા હા, જ્યાં દત્તાત્રેય ભગવાન ખુશ થયા હતા એ જ્યાં ઝીણા બાવાની મઢીઓ. દર વર્ષે કાર્તિક સુદ અગિયારસના પૂનમ સુધી અહીંયા પરિક્રમાનો મેળો થાય છે. પરિક્રમામાં એકાદશી સ્નાનનો મોટો મહિમા છે. તુલસી વિવાહ પછી ભગવાનના મંદિરથી પરિક્રમાનો પ્રારંભ થાય છે. અહીં હસનાપુર થઈ ઝીણા બાવાની મઢીએ વિશ્રામ કરી સૂર્યકુંડ થઈ માળવેલ વિહામ થાય છે. અહીંથી આગળ
14 દિવસે ગંગા જળિયા સ્નાન કરી બોરદેવીમાં વિશ્રામ થાય છે. બોરદેવીથી વિશ્રામ કરી પુનમે ભવનાથના મંદિરની મલકુર પરિક્રમા પૂર્ણ થાય છે. તીર્થ શા માટે કરવામાં આવે છે? મોજના આરામ માટે નહીં, પરંતુ મનની શુદ્ધિ માટે, તપ માટે છે. મનોરંજન કે સેલ સપાટ માટે નહીં, પરંતુ પરમાર્થના કાર્ય માટે, ખાનપાન કે શયન માટે નહીં, પરંતુ સંયમને જાળવણી માટે છે. માત્ર પર્યટન કે ફરવા માટે નહીં, પણ પ્રભુ લીલાનું દર્શન કરી પાવન થવા માટે લીલા છે, એટલે જ આને પરિક્રમા કહેવામાં આવે છે. જે એકવાર પરિક્રમા કરે ને એનું જીવન ધન્ય ધન્ય બની જાય છે. આ ભવનાથનો મેળો જ્યાં વેલા બાવાને મઢીએ, આહા, વેલા બાવાના વડે રૂડો અલખનો આરાધ થતો હોય. આ એ જુનાગઢ છે જેની છત્રસાયામાં અશોક શિલાલેખ, ઉપરકોટનો કિલ્લો, દામોકુંડ, સ્વામિનારાયણ ભગવાનનું સુપ્રસિદ્ધ મંદિર, જૈન મંદિરો, આહા, જ્યાં અનેક એવી જગ્યાઓ છે કે જેને ન જોયો હોય જુનાણો, એનું જગતમાં કંઈ જોયું જ ન કહેવાય. જ્યાં અડીકડી વાવને નવઘણ કુવો, જેના શ્રવણના ભજનો, આહા, આજે રાણક દેવીને રાખેંગાનો રાજમહેલ, જ્યાં ઉપરકોટનો જળાશય, દાતારનો ડુંગર, આ તો જમ્યલ છે. આ દાતાર વાંજાના મેળા ભાંગે એ જમ્યલ છે. દાતારો માતા વાઘેશ્વરીનું મંદિર, ગાયત્રી મંદિર, જ્યાં દુધેશ્વરની જગ્યા, રેવતી કુંડ, રૂપાયતન, સનાતન ધર્મશાળા, આહો, મહાપ્રભુજીની બેઠક જ્યાં છે ગિરનારની મલકોલ, મુચકેન્દ્રેશ્વર મહાદેવ, જ્યાં અનેક જગ્યાઓ છે, મુરગીકુંડ, દામોકુંડ, જ્યાં ભવનાથ મહાદેવ, જ્યાં ગિરનારનું 33 કરોડ દેવતા બિરાજમાન છે, જ્યાં રૂડી નદીઓ વહે છે અને હાવજ ડણકું રહે છે, મોરલાઓ ટહુકાર કરે છે, એ ગરવો ગઢ ગિરનાર, જેના દુહાઓ આજે ઘરે ઘરે ગવાય છે. સોરઠ રણસો આમણો મુકશે, મુકશે મૂક્યો કેમ જાય, એ યાર જેમ જેમ ભાંગે રાત્રી, એ તેમ તેમ રે મીઠું ડોય થાય. સોરઠ સિંહલ દેશની જાત થી જ પરમાર, એ યાર બેટી તો રાજા તેમની, એ તેને પરણો રાખે ગાર. સોરઠ સિંહલ દીપની તપસી ભોય તારદાર, પણ સોરઠ સોરઠ સિંહલ દેપની, સોરઠ સિંહલ દીપની તપસી ભોય દ્વાર, ભિક્ષા દો રાણી હોરઠી, એ સામો સંઘ રે ચાલો એ કેદાર. જે માણસ દત્તાત્રેય ભગવાનના આંગણે આવે, ગિરનારી ભગવાનના આંગણે આવે, એના ગિરનારી મહારાજ કામ પૂરા કરે છે. પણ જો તમે પરિક્રમા કરવા આવો તો કામ, ક્રોધ, લોભ, મોહ, તૃષ્ણા, દ્રેહ, રાગ, મદ, અશુપા, ઈર્ષા, અક્ષમા, અશાંતિ, આવા બધાને દૂર મૂકી અને એકવાર જો તમે પરિક્રમા કરી નાખો ને તો તમારું જીવન સાર્થક બની જાય. કારણ કે આ તો ભવેહરનો મેળો છે, લીલી પ્રક્રમાનો મેળો છે. અહીંયા જે માણસ એકવાર પરિક્રમા કરે છે એનું કામ ગિરનારી મહારાજ પૂરું કરે છે. ન પડ મોળા વધારે, ત
તને ચોસલા કોણ ચડાવશે? રાણક દીજે લાંબો હાથ કરીને કીધું, હે ગરવા ગિરનાર, હવે પડ નહીં. અને ગિરનાર થંભી ગયો તો હોરસને આંગણે એક સતીએ લાંબો હાથ કર્યો ને આજે ગિરનાર માં જાઓ તો એ પથ્થરો મોજૂદ છે. હા હા, જ્યાં પાણા જવાબ દે, પથ્થર જવાબ દે, જેના પથરે પથરા દેવ ગણાય એવા 33 કરોડ દેવતા ગિરનારની મલકુર બિરાજમાં છે, હાજર હાજર છે. તો જય ગિરનારી મહારાજ, જય ગિરનારી મહારાજ, જય ગિરનારી મહારાજ.